પ્રથમ દિવસે 5 લાખ ભક્તોએ કર્યા શ્રીરામના દર્શન. આજે પણ વહેલી સવારથી શ્રીરામના દર્શન માટે મંદિરની બહાર ભારે ભીડ. સવારે 6 થી 10 સુધી ભગવાનના દર્શન. એઆઈથી બનેલી રામલલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. અયોધ્યા નગરીમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અભિનંદન પ્રસ્તાવ અપાશે. મિશન 2024ને લઈ બેઠકોનો દોર શરૂ. કમલમમાં ક્લસ્ટરના પ્રભારીઓની બેઠક. ખેરાલુ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ ચૌધરી ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે કેસરીઓ ધારણ કરશે. વિનુ ચૌધરી સાથે સમર્થકો પણ ભાજપમાં જોડાશે. અરવલ્લીના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જતીન પંડ્યા ભાજપમાં જોડાશે. સીઆર પાટીલના હસ્તે ભાજપમાં જોડાશે. જંબુસરમાં જીએસટી વિભાગના દરોડા. વલ્લભ સ્ટીલ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. જીએસટી વિભાગના દરોડા પડતા જંબુસરમાં ફફડાટ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. 3 અલગ અલગ સ્થળોએ ક્રિકેટનો સટ્ટો ઝડપી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સોની ધરપકડ કરી. રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ. 4 શહેરોમાં તાપમાનનો પારો 11 ડિગ્રી. ગાંધીનગર, ડીસા, નલિયા અને રાજકોટમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત. હરિયાણાના કરનાલમાં 2.8 ડિગ્રી તાપમાન. આવતીકાલથી હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની આગાહી.